अरे पर अम्थू हेत हरे पर અમે અહીંયા બેઠકમાં અમેરિકામાં માતૃભાષાના સંવર્ધનનું નાનું કામ કરીએ છીએ અને આપે ભારતમાં માતૃભાષાની વંદન યાત્રા કરી, તો આ માતૃભાષાની વંદન યાત્રાનો હેતુ શું હતો? આપ સૌ અમેરિકામાં બેસીને જે કામ કરો છો ને એ અમારા કામ કરતા ઘણું મોટું છે. એટલા માટે કે સબ્જીના ઢગલા વચ્ચે બેસીને સબ્જીના ગુણગાન ગાવા એની બદલે સબ્જી ગેરહાજર હોય ત્યાં સબ્જીની વાત કરવી અઘરી છે. અત્યારના ગુજરાતની પણ હાલત એવી છે કે ગુજરાતી ઘસાતું જાય છે, ગુજરાતી શાળાઓ બંધ થતી જાય છે, સરકાર પણ અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખોલી રહી છે. ત્યારે તમે ત્યાં ગુજરાતી ચોતરફ અંગ્રેજી છે અને એમાં ગુજરાતીની વાત ચલાવો છો, માતૃભાષાની વાત કરો છો. મેં પ્રજ્ઞાબેન પાસેથી ઘણું બધું જાણ્યું છે એટલે હું તો તમને ખાસ એવા અભિનંદન આપું, કારણ કે જરૂર પણ ત્યાં વધુ છે. સાચી વાત, કારણ કે ચોતરફ એન્વાયરમેન્ટ એવું છે. અમારી આજુબાજુ ખોટું ગુજરાતી બોલનારા અનેક છે. અમારા એફએમ રેડિયોના આરજે છે એ સવાર પોરમાં ખોટ પૂરી પાડે જ છે. ખોટું કેટલું બોલી શકાય એ લોકો રોજ ઉદાહરણ આપે છે. તમે જે કહ્યું બેન, અમે હું નાનો હતો ત્યારથી મારો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ, મેં આપને કહ્યું કે વાંચતા શીખ્યો ગુજરાતીમાં. એવું નથી કે ગુજરાતી માધ્યમમાં, હું ગુજરાતી માધ્યમમાં ભણ્યો પણ પછી પ્રી સાયન્સથી બધું ઇંગ્લિશમાં ભણ્યો, છેક પીએચડીની થીસિસ સુધી. મારા દીકરાને પણ અમે થ્રુ આઉટ 12મા ધોરણ સુધી ગુજરાતીમાં ભણાવ્યો પણ પછી એને બીએ વિથ ઇંગ્લિશ કર્યું, એમબીએ કર્યું, પીએચડી કર્યું અને તેના સિડનીમાં પ્રોફેસર છે. તો મુદ્દો એ છે કે એવું નથી, અમે માતૃભાષા વંદના યાત્રાનો એટલે વિચાર કર્યો. એકચ્યુઅલી હું એનો વાહક નહોતો, ગુણવંત શાહ એના વાહક. સૌરાષ્ટ્ર બાજુ આવે તો ગુણવંતભાઈ પ્રેમ મંદિરે જ હોય, બીજે ક્યાંય ન હોય એ નિશ્ચિત. એ ફોન કરીને પૂછે કે બદરાયું ઇલાબેન તમે છો ત્યાં, મને મગ ખવડાવશો? એટલે કે હા છું. તો એ હા પડે, ભલે આ તારીખે આવીશ. આવો અમારે નાતો પ્રેમ મંદિર આવું ઘણા બધા અતિથિઓનું સ્વાગત કરે છે આજે પણ. એટલે એમણે એમને વિચાર આવ્યો. એ વખતે એમણે દૂરદર્શન ઉપર એક કોઈ જોયું હશે ચેનલમાં કે જેમાં સાઉથની અંદર એક છોકરાના ગળામાં પાટી લટકાડવામાં આવી અને એમાં લખવામાં આવ્યું કે હું હવેથી મધર ટંગમાં કાંઈ નહીં બોલું અને એને આખી સ્કૂલમાં ફેરવવામાં આવે. એનું બહુ ડિસ્ટર્બ થયા ગુણવંતભાઈ, અને એ જોઈને તરત જ એને મને ફોન કર્યો, પધરાયું આ તો બહુ ડિસ્કસિંગ કહેવાય, આવું ચાલ થોડું ચાલે, કોઈ છોકરો માતૃભાષામાં કશું બોલી જાય તો એને આવી સજા, આપણે કશું કરવું જોઈએ. એમાંથી જે સર્જન થયું એ માતૃભાષા વંદના યાત્રા થઈ. 2010ની સાલ હતી અને માતૃભાષા વંદના યાત્રાનું આખું આયોજન કર્યું. એના રાઈટ હેન્ડ સહયોગી તરીકે હું જરૂર હતો પહેલેથી છેલ્લે સુધી, અને જૂનાગઢથી સુરત સુધી થઈ અને એને અમે નરસિંહથી નર્મદ સુધી એવું નામ આપ્યું, માતૃભાષા વંદના યાત્રા નરસિંહથી નર્મદ સુધી. એ માતૃભાષા વંદના યાત્રાના 18 પડાવો હતા. એ 18-18 પડાવો બધા વિસ્તારમાંથી નીકળે, ત્યાંના લોકલ સાહિત્યકાર ગુજરાતીના હોય તે મંચ ઉપર આવે અને એ પણ વાત કરે, શિક્ષકોને મળીએ, બહેનોને મળીએ, વિદ્યાર્થીઓને મળીએ. પણ એ પહેલા મેં મારા પક્ષે થોડું ગ્રાઉન્ડ વર્ક કર્યું. એ ગ્રાઉન્ડ વર્ક બહુ જરૂરી હતું, કારણ કે તમે જઈને ઠાલી વાત કરો તો લોકો પ્રશ્નો પૂછવાના. એક સામાન્ય પ્રશ્ન અમારે ત્યાં પૂછાય કે કોમ્પ્યુટર પછી કેમ આવડે, કોમ્પ્યુટરમાં તો બધું અંગ્રેજીમાં આવે. આ પ્રશ્ન બધા તમને પૂછે કે ગુજરાતીમાં ભણશે છોકરો ભવિષ્યમાં કોમ્પ્યુટર કેમ આવશે. એટલે અમે બહુ બધું કામ કર્યું, તો અમે બહુ સીધું કામ કર્યું. એવી 3-4 વાત ના નકલી કરું. અમે રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર રહેલા 25 સર્જન, ટોપ મોસ્ટ સર્જન, 25 ટોપ મોસ્ટ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, 25 ચાર્ટર્ડ એકાઉન્ટ,
આવા 25-25 ધોરણ ધોરણ અમે પસંદ કર્યા અને એની સાથે એક ક્વેશ્ચનર આપીને એનો પ્રતિભાવ જાણ્યો કે એ લોકો કઈ સ્કૂલમાં ભણ્યા હતા, એ ગુજરાતી મીડિયમ માતૃભાષા હતી કે ઇંગ્લિશ હતું, અત્યારના એ લોકોનો અનુભવ શું છે, એના સંતાનો શેમ આપણે છે, એનો અમે એક નાનકડો સેમ્પલ તૈયાર કર્યો અને એના જવાબો અમે લઈને નીકળ્યા કે તમે સૌરાષ્ટ્રની અંદર ટોપ મોસ્ટ 25 બેસ્ટ સર્જન પૂછો તો એ 25-25 માતૃભાષામાં ભણ્યા છે, અત્યારના ધુરંધર છે, લાખો રૂપિયા કમાય છે, એ 25 માંથી 14 જણાના સંતાનો ઇંગ્લિશમાં ભણ્યા છે, 10ના સંતાનો અમેરિકા જતા રહ્યા છે, બધું ફેક્ટ જે છે તે ફેક્ટ મેં કહ્યું. એમાંથી અમે તારણ કર્યું કે તમે જુઓ, તમે જેની પાસે આજે જઈ શકો એવા બધા જ લોકો અમર્ત્ય સેન ભણ્યા હતા, કલામ સાહેબ ભણ્યા હતા, એ તો ઠીક છે કે આપણે વાંચ્યું છે, પણ તમારી આજુબાજુ જે શ્રેષ્ઠ વસ્તુઓ છે એ બધા જ માતૃભાષામાં ભણ્યા છે. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટમાં તો એવું પણ બન્યું કે 7 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે અમને એમ કીધું કે અમારા સંતાનો અંગ્રેજી ભણવા ગયા, એને અમે સોંપ્યું, અમારો ધંધો અત્યારે ડૂબવામાં છે. આ વાત પણ અમે કોટ કરી કે અમારી પાસે ડેટા છે, એમને આપેલું ડેટા છે. નાવ યુ ડિસાઈડ. અને માતૃભાષા વંદના યાત્રામાં અમારી બે બાબતો બહુ સ્પષ્ટ. એક, ગુણવંતભાઈ તો એવો શબ્દ પ્રયોગ કરતા હતા કે અમે માતૃભાષા માટે તાલિબાન થવા તૈયાર નથી. પહેલો મુદ્દો, અમારી પાસે આ જે ડેટા છે એ એવું કહે છે કે બાળકનું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ થવું જોઈએ, એના ઘણા બધા ફાયદાઓ છે. એટલે તમારા સંતાનને તમે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ અપાવો. અચ્છા, આ પહેલા મુદ્દામાં જો તમે સંમત ન થતા હો તો અમને કઈ વાંધો નથી, યુ ડિસાઈડ. તો બીજો મુદ્દો યાદ રાખો કે તો તમારા સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવો, પણ એ સ્કૂલોને જઈને કહો કે એ ગુજરાતી એક વિષય તરીકે અવશ્ય ભણાવે. એવી જ રીતે તમે ગુજરાતીમાં ભણાવવા માંગતા હો તો પણ તમે તમારા પ્રિન્સિપાલ પાસે જઈને કહો કે ત્યાં અંગ્રેજી એક વિષય તરીકે ઉત્તમ. ગુજરાતી મુખ્ય છે તો ત્યાં ઇંગ્લિશ ઉત્તમ ભાષા તરીકે, ઇંગ્લિશ મુખ્ય છે તો ત્યાં ગુજરાતી એક વિષય, આ બે પાન કરે એવું તમે ગોઠવો. એટલે ઇફ યુ એગ્રી વિથ અસ, ટિક માર્ક ધ ઓપ્શન નંબર 1, એન્ડ ઇફ યુ ડોન્ટ એગ્રી વિથ અસ ધેન ટિક માર્ક ધ ઓપ્શન નંબર 2. અમારે તો બે બાજુથી ગુજરાતીનો ફાયદો જોવો છે. આ અમારી થિયરીને લઈને અમારું વાત બહુ સ્વીકૃત બની, બહુ મોટો એનો પ્રચાર પ્રસાર થયો. એને પરિણામે જ 2010માં નરેન્દ્ર મોદીએ વાંચે ગુજરાત અભિયાન શરૂ કર્યું અને એમાંથી બુકનો મહિમા અમારે ત્યાં થયો. મૂળ વિચાર આ માતૃભાષા વંદના યાત્રાનો, અને એ 2010 છે, આપને ખ્યાલ છે કે ગુજરાતના 50 વર્ષનો સમય હતો. એટલે પછી જ્યારે મે મહિનો આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીએ એમાંથી વાંચે ગુજરાતનું અભિયાન શરૂ કર્યું. હું અંગત રીતે એવું માનું છું કે ગુજરાતની ગુજરાતણોને જો સમજાવી શકાશે તો, આ થોડુંક સ્પેસિફિક સ્ટેટમેન્ટ છે પણ બોલ્ડલી કરવા તૈયાર છું, ગુજરાતની ગુજરાતણોને જો સમજાશે કે માતૃભાષામાં મારું સંતાન ભણે તો હું નીચા જોણું નહીં અનુભવું, તો માતૃભાષા ગુજરાતમાં બચશે. ઘણા લોકો એવી મોટી વાત કરે છે કે માતૃભાષાને કોઈ હાનિ ન પહોંચાડી, એ બધી આપણે જાણીએ છીએ, આપણા કુટુંબમાં કંઈ ખરાબ હોય તો આપણે કોઈ દી બોલીએ છીએ, નથી બોલતા. એમ જ માતૃભાષાની હાલત છે. અત્યારના વોટ્સઅપની ભાષા લોકો બોલે છે, ળ છે, અળ એ ખોવાઈ ગયો છે, આપણને ખબર છે, ડ જ બોલે છે. ગુજરાતીની અંદર આવ્યા અને ગયા કે મળ્યા, ખાધું પીધું એવું કોઈ બોલતું નથી, એ આવ્યો, એ તું જઈમી, તને ફાઈવું, આવું આપણે બોલીએ છીએ. હું એવું માનું છું કે ક્લિષ્ટ ગુજરાતીની જરૂર નથી, ભદ્રમ ભદ્ર ગુજરાતીની જરૂર નથી, પણ જે ગુજરાતી બોલાવવું જોઈએ એ તો બોલાવવું જોઈએ. અનફોર્ચ્યુનેટ શું બન્યું છે જિજ્ઞેશાબેન, કે આપણે ત્યાં બોલીઓનું જોર વધ્યું છે. સાચી વાત છે. દાખલા તરીકે સુરતી કોઈ સાચું ગુજરાતી બોલતો નથી. અમારા રહીશ મણિયાર ને મુકુલ ચોકસી ને એને આમાં હું નથી ગણતો કોઈ, એટલે અપવાદ છે, કારણ કે એ તો સાહિત્યના જ માણસો છે, આના જ માણસો છે. શિષ્ટ જે છે લોકો એમાં નથી આવતું, પણ તમને ઇવન શિક્ષક કે અધ્યાપક પણ ટોટરી ભાષા બોલતો હોય એવું લાગે, નહીં આવતો, નહીં જતો, આવતી છે.
આપણે કઈક આવતી છે એટલે શું છે, ટ્રેન આવી છે અથવા આવે છે એમ નહીં, ટ્રેન હમણાં આવતી છે, છે નથી, એ મારી પાસે છે નથી, એટલે શું ગણવાનું, હકાર કે નકાર? બોલીનું જોર વધી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં જાઓ તો એ બોલાય છે, દક્ષિણ ગુજરાતમાં બોલાય છે, અમારે કાઠિયાવાડમાં હજી પ્રમાણમાં ઘણું સારું ગુજરાતી બોલાય છે. પણ આઈ પર્સનલી ફીલ કે સરકારે બહુ મોટું અભિયાન ચલાવવું પડે. સરકારની જાહેરાતોમાં ભૂલ હોય છે, કોઈ એનું પ્રૂફ રીડિંગ કરતું નથી, એ બધો દોષ તો અત્યારના આપણે નથી જોતા. આપણે તો ગુજરાતી બોલાતું રહે ત્યાં સુધી વાંધો નથી, એના પ્રયાસો કરવા જોઈએ. અહીંયા પણ સતત ચાલે છે. હું આ મહિનાની જ 29મી તારીખે માતૃભાષા અભિયાન સાથે આ જ મુદ્દા અંગે વ્યાખ્યાન છે મારું, પ્રયાસો કરીએ છીએ, બહુ બધા એ પ્રયાસો કર્યા છે. પણ તમે લોકો જે ત્યાં કરી રહ્યા છો એ અદ્ભુત છે, અને એમાં હું ઘણી જગ્યાએ ભાગ બન્યો છું. હું અમેરિકા આવ્યો હતો ત્યારે BAPS સંસ્થામાં રવિ સભામાં પણ ગયો, ત્યારે મેં કહ્યું હતું મોરારી બાપુ તો દરેક સભાની અંદર અવશ્ય વિદેશમાં કહે છે કે ઘરમાં તો ગુજરાતી બોલજો. હું પણ એવું માનું છું કે તમારું સંતાન ભલે શેક્સપિયર વાંચે, જોકે એ પૂરું નથી વાંચી શકતા હોતા એવો મારો અનુભવ છે, પણ નરસિંહને તો સાંભળે એવું તો કરજો. ભાષા એ શ્રુતિનો જ વિષય છે, લેખનનો નથી. શ્રુતિ સાંભળવાથી જ ભાષા શીખાય છે. તો આપણા ઘરમાં એટલીસ્ટ નરસિંહ વાગ્યા કરે, આપણા ઘરમાં કોઈ ઉડિયો બુક વાગ્યા કરે, આવું થતું રહેશે તો ભાષા જીવશે. આપણે જીવશું ત્યાં સુધી ભાષા તો જીવશે, પણ સારી કે ખરાબ, પોલ્યુટેડ કે શું, આપણે જે પાણી પીએ છીએ એ પાણી જ છે, પણ બિસ્લેરી પીવો છો કે નળમાં આવતું થોડું પીવો છો એ તમારા ઉપર. યુ કાન્ટ સે કે પાણી સાવ નહીં હોય, પાણી હશે, એવું જ ભાષા તો હશે જ. જ્યારે આપણી વાચા વહી જશે, વાણી ઈશ્વર લઈ લેશે, ત્યારની વાત જુદી છે. બહુ સરસ, તમારી સાથે તો વાતો પૂરી કરવાનું મન જ નથી થતું, પણ ખૂબ મજા આવી, અને ફરીવાર ચોક્કસ મળીશું. ઓવર ટુ પ્રજ્ઞાબેન. ભદ્રાયુભાઈ, આભાર શબ્દ અયોગ્ય લાગે છે અહીંયા, પણ વંદન જરૂર કરીશ તમને, કારણ કે આજે અમારો ઉઘાડ થયો છે એવું લાગે છે મને. અને બીજું કે અમારા યજ્ઞમાં તમે તમારી આહુતિ આપી, તમારી અહીંયા હાજરી આપી, અમને જે બળ આપ્યું છે એના માટે અમે ઋણ સ્વીકાર કર્યું. તમે ફરીથી આનેથી પણ વિશેષ કાર્યક્રમ લઈને આવ્યો. અત્યારે તો માત્ર વિરામ આપીએ છીએ એમ કહું તો બરાબર રહેશે. ફરીથી આવો, પ્રત્યક્ષ આવો, અમારા નાનકડા પ્રયત્નમાં તમારો સાથ, મારા ખભા પર કોઈએ હાથ મૂક્યો હોય ને એવો અહેસાસ કરાવે છે. બેઠક તરફથી, બેઠકના સર્જકો તરફથી, બધા જ વતી તમને વંદન કરું છું, અને તમને ભગવાન આનેથી વધારે શક્તિ આપે. તમે જે કાર્ય કરી રહ્યા છો એમાં તમે ખૂબ આગળ વધો, કારણ કે અમને એવું લાગે છે તમે જે કાર્ય કરો છો ને એમાં અમારા વિચારો એક નાનકડું નાનકડું તેલ પૂરે છે કે ભાઈ અમે બી ભદ્રાયુ ભાઈ સાથે છીએ અને આ જ વસ્તુ આપણે કરવી છે. તમે અમારા પ્રતિનિધિ છો અને એનો ખૂબ જ આનંદ છે, ગર્વ છે. અહીંયા અમેરિકામાં બેસીને અમે ગર્વ લઈ રહ્યા છીએ. તમે આવ્યા એનો ખૂબ આનંદ અને રાજીપો વ્યક્ત કરું છું. ફરીવાર આવો. મને પણ પ્રજ્ઞાબેન ખૂબ જ આનંદ થયો. આ 2.5 કલાક ક્યાં જતા રહ્યા એ ખબર ન પડી. આમ પણ આપણી વાતો એ ચડી, એમ કહ્યું હતું કે સ્મૃતિનો પટારો ખુલે તો પછી આપણને ભેગા તાણી જાય, એમ તણાતા રહ્યા. એ એક નાની વાત ઉમેરું કે જે મુઠ્ઠી ઉંચેરા માનવીઓની વાત આપે કરી, જેમાં 50 વ્યક્તિત્વો સાથે મેં દીર્ઘ સંવાદ કર્યો, એ વખતે ગુજરાત વિદ્યાપીઠની સાથે રહીને કર્યું. અત્યારે ફરી એકવાર એવું કામ હું કરી રહ્યો છું 50 વ્યક્તિત્વો માટેનું, અને એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે રહીને મારી જે સંસ્થા સંતુલન છે એમાં કરી રહ્યા છીએ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્ટુડિયોમાં અમે કરી રહ્યા છીએ. 20 વ્યક્તિઓ સાથેનું કામ પૂરું પણ થયું છે, અને 15મી માર્ચથી દરેક મહિનામાં 2 સંવાદ અમે અમારી વિશ્વકોશ ટ્રસ્ટની અને સંતુલનની યુટ્યુબ ઉપર
અપલોડ કરવાના છીએ. આપણને આ બધા લોકોને સાંભળીએ, વચ્ચે આપે એક પ્રશ્ન પૂછ્યો હતો કે આપે આ બધા લોકો સાથે રહેતા હોઈએ, બધા લોકો અવેલેબલ જ છે હું એવું માનું છું, ભલે ને દૂર બેઠા હોય તોય અવેલેબલ છે, કારણ કે સાહિત્યકાર હોય તો એનો બહુ મોટો લાભ એ છે એનું સર્જન મારી તમારી પાસે છે એટલે આપણી નજીક છે. આજે હવે મીડિયા એવું સરસ થઈ ગયું છે કે પૂજ્ય બાપુએ કોરોના થયું તો 61 દિવસ પોતાની ત્યાંથી બેસીને ઇંડોળા ઉપરથી હરિકથા કરી, તો તમે એની સાથે જ છો. ફિઝિકલ ડિસ્ટન્સ હવે કોઈ મહત્વનો મુદ્દો નથી રહ્યો. તો અમે 20 લોકો, તમે જીતુદાન ગઢવી હોય, વિનેશ અંતાણી હોય, ડોક્ટર જે જે રાવલ હોય, ચંદ્રકાંત શેઠ હોય, મિત્તલ પટેલ હોય, સુજાતા શાહ હોય, મંજુબેન મહેતા સપ્તકના છે એ હોય, રીમા નાણાવટી હોય, આવી અનેક વ્યક્તિઓ 20માં અમે સમાવી છે અને હજી બીજા 30 ઉમેરવાનું કામ આ ઓમિક્રોન એને ઘરે જાય પછી અમે કરવાના છીએ. એટલે એ પણ એક સુંદર કામ થશે. અને મને તો મુઠી ઉચેરા માનવીમાંથી અને અમે આને નામ આપ્યું છે અસ્મિતા વિશેષ સંવાદ, એ બંનેમાંથી લાઈફ કેમ જીવવી એની સરસ મજાની યાત્રા મળી છે. કારણ મેં પહેલા તમને વચ્ચે એક વાક્ય એવું બોલ્યો હતો કે કાં તો એવું જીવો કે જેને વાંચીને કે સાંભળીને કોઈ જીવી શકે, વ્યક્તિઓ એવું જીવ્યા છે. એટલે અત્યાર સુધી મેં મારો પરિચય ક્યાંય આપ્યો નથી, આ તમે આજે આટલું મને બોલાવ્યું. મેં તો અન્યના જીવનો ખૂબ જાણ્યા, નજીકથી ઓળખ્યા અને એમાંથી સારું સારું લઈને એ પ્રમાણે જીવવાનું એક એક્સરસાઇઝ કરી. ઈશ્વરે આપેલું હોમવર્ક કરવા માટે હું ને તમે અહીંયા આવ્યા છીએ એવું મારું માનવું છે. તમે મને આજે શાંતિથી આટલું બધું સાંભળ્યો. હું સૌ બેઠકના સદસ્યોનો અને સૌ અમેરિકા વસતા ગુજરાતીઓનો ખૂબ જ આદર વ્યક્ત કરું છું અને આપ સૌ ત્યાં બેસીને માતૃભાષા વિશે વિચારો છો એ જ ભયો ભયો છે. ખૂબ આભાર, ખૂબ મજા આવી, ખૂબ આભાર, થેન્ક યુ. હરે પર અમથું અમથું હેત, હરે પર